नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। हूँ आपनो मित्र भाविन पाटनवाड़िया। दर्शक मित्रों, बात करवामां आवे तो आज रोज जे प्रकारे वात करी थी एम आपणे गई काले ज्यारे जाहेरनामुं सरकार द्वारा प्रसिद्ध करवामां आव्युं 9 वागे रात्रि कर्फ्यू 4 महानगरोमां लागू करवामां आवशे। अत्यारे बीएन न्यूज गुजरातीनी टीम दर्शक मित्रों लाइव जे प्रकारे दृश्यो जोई रह्या छो, वडोदरा पादरानो जे मुख्य मार्ग छे અને જે બોર્ડર છે અત્યારે અટલાદરા ખાતે છીએ, જે નારણવાડી ખાતે છીએ, અમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી છે રાત્રિ કર્ફ્યુને લઈને। 9 વાગ્યા બાદ જે પણ વાહનો અત્યારે અવરજવર કરી રહ્યા છે એ તમામ વાહનોને કેમેરા પર્સનને કહીશ કે તમને દ્રશ્યો બતાવશે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે, લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે મારી સામેના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ જવાનો દ્વારા રિક્ષા ડ્રાઈવરને રોકીને તેની પૂછપરછ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો એમ કે એક પીએસઆઈ જે મેડમ છે તેઓ દ્વારા પણ જે તે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। જો કારણ યોગ્ય હોય તો ચોક્કસ તેઓને જવા દેવામાં આવે છે, પરંતુ કારણની ચોક્કસ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરા શહેરના દ્રશ્યો છે, અટલાદરા વિસ્તારના દ્રશ્યો છે, પાદરા વડોદરા વિસ્તારના જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા બાઇક સવારને હાલ રોકવામાં આવી રહ્યા છે। સરકારશ્રીનો જે આદેશો છે, જે નિયમો છે, તેનું ચોક્કસપણે પોલીસ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, આ એ જ પોલીસ છે કે જે કોરોના કાળમાં ભર બપોરે આપના માટે સેવામાં તત્પર હતી। આ એ જ પોલીસ છે કે જેણે રાત્રે 2 વાગે પણ જ્યારે 100 નંબર પર ફોન આવે ને કોઈ પણ પ્રકારની ઘટના થાય તો દોડતી જાય અને જે તે ઘટનાનું સમાધાન લાવે ને મદદે પહોંચે। અને આ એ જ પોલીસ છે કે અત્યારે પણ આ કોરોનાની મહામારીમાં રાત્રિના સમયે પણ 11 વાગે સવારનો સમય હોય તેઓને રાત્રે 12 વાગે છૂટવાનું ને જમવાનું પણ એ જ સમય કે કોઈ સમય નક્કી ના હોય ને રાત્રે ઘરે જઈને જમતા આ એ જ પોલીસ છે। આપ જોઈ રહ્યા છો કે જ્યારે મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવતી હોય ત્યારે અત્યારે મહિલા પીએસઆઈ છે મેડમ દ્વારા ખૂબ સહારની અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો યોગ્ય કારણ હોય તો પોલીસ કોઈ પણ પ્રકારની રકઝક વગર જવા દે છે, ફક્ત ને ફક્ત સરકારના જે આદેશો છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર વડોદરા શહેરમાં આ જ પ્રકારની કામગીરી ચાલી રહી છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, હું કેમેરા પર્સનને કહીશ કે તમને દ્રશ્યો બતાવશે। આ જે ધગધગતા રોડ છે કે જ્યાં હજારો લાખો લોકોની અવરજવર થતી હોય તે અત્યારે ફક્ત 1-2 અને ગણતરીના વાહનોની અવરજવર છે। 10 વાગ્યાની ઉપરનો સમય થઈ ચૂક્યો છે ને વાત કરવામાં આવે તો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે તે લોકો અત્યારે અહીંથી અવરજવર કરી રહ્યા છે, તમામ લોકોને પોલીસ દ્વારા અટકાવીને તેઓની પૂછપરછ કરીને યોગ્ય કારણ હોય તો તપાસ્યા બાદ તેઓને જવા દેવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે। સરકાર પોલીસ પર આદેશો કરીને આ પ્રકારની કામગીરી કરાવે છે, પરંતુ વાત કરવામાં આવે તો જે તે સમયે જ્યારે ચૂંટણીઓ હોય છે તે સમયે સરકારને આ આદેશો લાગુ નથી પડતા અને પોલીસ અને પબ્લિકની વચ્ચે ઘર્ષણ થાય છે। વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, તમામ દર્શક મિત્રોને બીએન ન્યૂઝ ગુજરાતી વતી હું પણ અપીલ કરું છું કે પોલીસ માત્ર કાયદાનું પાલન કરાવે છે, પોલીસ કોઈ દિવસ કોઈને ટાર્ગેટ નથી કરતી। સરકારશ્રીના જે પણ નિયમો હોય તેનું ચોક્કસથી પાલન કરાવવું એ પોલીસની જવાબદારી છે। ત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, જે પ્રકારે વાત કરીએ આપણે કે કોરોના કાળ અને આ ફરી કોરોનાના જે વાયરસના જે ચોક્કસથી વાત કરવામાં કેસો આવી રહ્યા છે, 400 કેસો આવી રહ્યા, સુરતની અંદર 492 કેસ આવ્યા છે। એ જ પ્રકારે આ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે। દ્રશ્યો બતાવીશ, પીએસઆઈ મેડમ દ્વારા અત્યારે વાહનને રોકીને જે તે વ્યક્તિની પૂછપરછ કરીને તપાસ કરવામાં આવી રહી છે। અન્ય અધિકારીશ્રીઓ છે, પોલીસ જવાનો છે, તેઓ દ્વારા પણ અત્યારે અહીં આગળ કામગીરી ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે। બેરિકેટો પણ લગાવવામાં આવ્યો છે, હું કેમેરા પર્સનને કહીશ કે તમને બતાવશે। જે પ્રકારે આ દ્રશ્યોમાં લાઈવ જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર પોલીસ દ્વારા બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે, રસ્તા બંધ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરા શહેરના અટલાદરા વિસ્તારના દ્રશ્યો છે, અટલાદરા ચેકપોસ્ટ ખાતે અમે છીએ ને જે પ્રકારે આપણે વાત કરીએ એમ કે પોલીસ દ્વારા આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો આ કોરોના વાયરસના કારણે ઘણું બધું નુકસાન થયું છે, સરકારે મદદ કરવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ કેટલી મદદ થઈ એ આપ જાણો છો।
વધુ પણ વિગતો હું આપીશ. અત્યારે અમે વડોદરા શહેરના આટલાદરા વિસ્તારની અંદર હતા અને આપે જોયું એમ કે પોલીસ દ્વારા ચોક્કસથી કામગીરી કરવામાં આવી છે. રાત્રિના સમયે પણ ફરીવાર દ્રશ્યો બતાવી દઈશ કે કેમેરા પર્સનને કહીશ કે રાત્રિના સમયે પણ અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ દ્વારા ચોક્કસથી અહીં આગળ કામગીરી કરવામાં આવી રહી છે. જે પ્રકારે લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો જોઈ રહ્યા છો વડોદરા શહેરના આટલાદરા પોલીસ ચોકીના દ્રશ્યો છે. દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. ટૂંક જ સમયમાં ફરી મળીશું, તમામ અપડેટ રાત્રિ કર્ફ્યુની આપીશું. લાગશે કે આ સંદેશો સમાચાર આપની સુધી પહોંચાડવા જેવા છે. તમામ સમાચારો અમે આપની સુધી પહોંચાડીશું. અત્યારે અમે વડોદરા ખાતે આવી પહોંચ્યા છે ને તમામ રાત્રિ કર્ફ્યુમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અમે પણ જોવાના છે ને આપને પણ બતાવવાના છે. અત્યારે વાત કરવામાં આવે તો અટલાદરા ખાતે ચેકપોસ્ટ જે છે ત્યાં એક પીએસઆઈ મહિલા તથા અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ખૂબ સ્મરણીય કામગીરી કરવામાં આવી છે. તમામ લોકોને પ્રેમથી સમજાવવામાં આવી રહ્યા છે અને લોકોને સમજાવીને જ કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન દક્ષ ડબગર સાથે ભાવિન પાટણવાડિયા, બીએન ન્યૂઝ ગુજરાતી, વડોદરા.